સમજી શકીએ. ત્રીજું એલિમેન્ટ છે, ત્રણ એલિમેન્ટ છે, પહેલું એડજેક્ટિવ છે, એનાથી આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન નું વર્ણન કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. બીજું છે એડજેક્ટિવ ફ્રેઝ, આના દ્વારા પણ આ ફંક્શન વાપરી શકાય. અને ત્રીજું છે એડજેક્ટિવ ક્લોઝ. ત્રીજું ફંક્શન કયું છે? એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝ ઉપવાક્ય, અને ગુજરાતીમાં વિશેષણ રૂપ ઉપવાક્ય કહેવાય. અને એડજેક્ટિવ ક્લોઝ ત્રણ શબ્દોથી બને. કેટલા શબ્દોથી બને છે? ત્રણ શબ્દોથી બને છે. કયા ત્રણ શબ્દો? એક તો હુંથી બને, પછી હુંથી બને, અને હુઝથી બને. ત્રણ શબ્દોથી બને છે એડજેક્ટિવ ક્લોઝ. એક તો હુંથી બને છે, પછી હુંથી બને છે, અને હુઝથી બને છે. આ ત્રણ દ્વારા એડજેક્ટિવ ક્લોઝ બને છે. અને ક્લોઝનો અર્થ થાય છે ઉપવાક્ય. ઉપવાક્ય એટલે શું? એક તો મુખ્ય વાક્ય આપેલું હોય, અને પછી હુંથી જોડીને બીજું આપણે ઉપવાક્ય બનાવી શકીએ. અને આખું આ ઉપવાક્ય અહીંયા આના જો એક્ઝામ્પલ જો, ધીસ ઇઝ એ મેન, તો આ મુખ્ય વાક્ય છે, બરાબર ને? ધીસ ઇઝ એ મેન, આ મેઇન વાક્ય છે. અને બીજું વાક્ય છે હુ ઇઝ મેન, કે જે પાગલ છે, તો આપણે ધીસ ઇઝ એ મેન આ માણસ છે આપણે કહીએ તો સામાન્ય આપણે શું સમજે કે આ માણસ છે. પણ એના વિશે આપણે વર્ણન કરવું છે, એના વિશે કંઈક વધારે કહેવું છે, એનું વર્ણન કરવું છે, તો એના માટે આપણે પછી એડજેક્ટિવ ક્લોઝનો ઉપયોગ કર્યો. ધીસ ઇઝ એ મેન હુ ઇઝ મેન, આ એ જ વ્યક્તિ છે કે જે પાગલ છે. તો અહીંયા આ હુંનો ઉપયોગ આપણે કર્યો છે. અને હુંથી વાક્યને જોડ્યું છે. જો અહીંયા વ્યક્તિ આવી ગયો ધીસ ઇઝ એ મેન, તો આ વ્યક્તિ છે. આનું વર્ણન કરવા માટે આપણે આખું વાક્ય વાપર્યું હુ ઇઝ મેન. તો આ વાક્યમાં પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયો છે. ટૂંકમાં એવું યાદ રાખવાનું કે હુંથી જોડાયેલું વાક્ય હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયો છે. બસ આટલું યાદ રાખો, એકદમ સિમ્પલ, એકદમ શોર્ટમાં, એકદમ ટૂંકમાં આટલું યાદ રાખો કે જો વાક્યમાં એડજેક્ટિવ આપેલું હોય, જો વાક્યમાં એડજેક્ટિવ ફ્રેઝ આપેલું હોય, જો વાક્ય હુંથી જોડાયેલું હોય, તો આ બધા જ પ્રકારના વાક્યોમાં એડજેક્ટિવ સોરી ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયો છે. બીજો એક્ઝામ્પલ જો, આઈ નો એ ઘર, તો આ મુખ્ય વાક્ય છે, આ મેઇન વાક્ય છે. અને પછી બીજું આપણે લખ્યું હુઝ ફાધર ઇઝ અ ટીચર, કે જેના પિતાજી ટીચર છે. તો અહીંયા જો આઈ નો એ ઘર, હું છોકરીને જાણું છું, આટલું આપણે બોલીએ તો પછી આપણે અર્થ કેવો ખબર પડે? કે હું છોકરીને જાણું છું, બસ એટલું. પણ કઈ છોકરી? એના વિશે તો કોઈ સ્પષ્ટતા નથી, એનું કોઈ વર્ણન આપણે વિશેષ નથી કર્યું. પણ એનું જો વર્ણન કરવું હોય તો આપણે પછી ક્લોઝનો ઉપયોગ કરવો પડે. અને એના માટે તમે હુઝ પણ વાપરી શકો. હુઝ ફાધર ઇઝ એ ટીચર, કે જેના પિતાજી ટીચર છે. તો અહીંયા હુઝ વાક્યની અંદર આવે તો પણ એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયો છે. ત્રીજી એક્ઝામ્પલ જો, ડુ યુ નો એ વુમન, તો અહીંયા પણ જો વ્યક્તિ છે, વ્યક્તિનું નામ છે. તમે એ સ્ત્રીને જાણો છો? કઈ સ્ત્રી? આપણે આટલું જ કોઈને પૂછીએ ડુ યુ નો એ વુમન, તો પછી ઉભો રહે છે હા. પણ શું ડુ યુ નો એ વુમન એટલે શું? તો એનો કોઈ અર્થ થતો નથી. તો પછી આપણે વિશેષ એ વ્યક્તિ વિશે કંઈક વિશેષ કહેવા માટે આપણે પાછળ એક બીજું ઉપવાક્ય લખ્યું જે હુમથી જોડાયેલું છે. હુમ આઈ રિસ્પેક્ટ, કે જેને હું માન આપું છું. તો આ જે વાક્ય લખેલું છે હુમ આઈ રિસ્પેક્ટ, એ આના આ વ્યક્તિના વર્ણન માટે આપણે લખ્યું છે. તો હુમ, હુમ અને હુઝ આ ત્રણ
શબ્દો એડજેક્ટિવ ક્લોઝ માટે વપરાય છે. તો જુઓ, પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ મેન, હુ ઇઝ મેન. તો આ વાક્યની અંદર કયું ફંક્શન છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, કારણ કે અહીંયા હુથી જોડાયેલું છે અને આ વ્યક્તિનું વર્ણન કરવા માટે આપણે આ વાક્ય લખ્યું છે, એટલે આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. બીજું વાક્ય જુઓ, આઈ નો એ ગર્લ હુઝ ફાધર ઇઝ અ ટીચર. આઈ નો એ ગર્લ હુઝ ફાધર ઇઝ અ ટીચર. તો આ વાક્યમાં પણ આ છોકરીનું વર્ણન કરવા માટે આપણે આ વાક્ય લખ્યું છે, એટલે આની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયો છે. એ જ રીતે ત્રીજું વાક્ય છે, ડુ યુ નો એ વુમન, તમે સ્ત્રીને જાણો છો. હુમ આઈ રિસ્પેક્ટ, તો આની અંદર પણ આ સ્ત્રીનું વર્ણન કરવા માટે આપણે આ વાક્ય લખ્યું, હુમ આઈ રિસ્પેક્ટ, કે જેને હું માન આપું છું. તો આ ત્રણે ત્રણ વાક્યોની અંદર કયું ફંક્શન છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયો છે. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન પૂરું. સરળ છે ને મિત્રો? કેટલું ઇઝી છે, આપણે સરળતાથી આ ફંક્શનને સમજી શકીએ. ફરી એકવાર આપણે છેલ્લે એને ઝડપથી રિવિઝન કરી લઈએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન દર્શાવવા માટે ત્રણ એલિમેન્ટનો ઉપયોગ થાય છે. એક તો એડજેક્ટિવ, પછી એડજેક્ટિવ ફ્રેઝ અને એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ એક જ શબ્દનું હોય, જ્યારે એડજેક્ટિવ ફ્રેઝ આઈએનજીથી શરૂ થતો હોય, અને એડજેક્ટિવ ક્લોઝ હુ, હુમ અને હુઝથી શરૂ થતો હોય છે. તો આ ત્રણેય એલિમેન્ટ દ્વારા આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આને પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય છે એ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ જે ટોપિક છે એ માત્ર જોડવાનો છે. સી એ બી, હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, રાજેશ ઇઝ એન ઓનેસ્ટ બોય. બીજું, મીરા ઇઝ એ ગર્લ હુ ઇઝ લકી. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રણ માર્કનું પૂછાય, આપણે સમજવા માટે બે વાક્યો અહીંયા લખ્યા છે. હવે જો સામે લખ્યું છે એ અને બી અને સી, અહીંયા લખેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, પછી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન, અને ચોથું ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે પરીક્ષા આ રીતે પૂછાય છે, ત્રણ માર્કનું પૂછાય છે. હવે તમારે માત્ર આ વાક્યમાં કયું ફંક્શન છે એ સામે જોઈન કરવાનું છે. અત્યારે તો આપણે એક જ ફંક્શન શીખ્યા છીએ, એટલે તમને તરત જ જવાબ તો આવડી જ જશે. તો રાજેશ ઇઝ એન ઓનેસ્ટ બોય, તો અહીંયા કયું ફંક્શન છે? તો તમે તરત જ જવાબ આપશો કે અહીંયા ડિસ્ક્રાઇબિંગ ફંક્શન છે. એટલે તમે આ રીતે પરીક્ષામાં આ રીતે જોડવાનું નથી, અથવા આપણે સમજવા માટે આ રીતે કર્યું, તો આની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન છે. કેવી રીતે સમજણ પડી? તો અહીંયા એડજેક્ટિવ વપરાયું છે એન ઓનેસ્ટ, તો આ રીતે તમે સમજી શકો કે આમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, ટાઈમ આપેલો છે નથી, તો આ ફંક્શન નથી. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તો અહીંયા કોઈ પ્લેસ આપેલું છે આ વાક્યમાં? પ્લેસનું વર્ણન છે નથી. અહીંયા તો કોનું વર્ણન છે? વ્યક્તિનું વર્ણન છે, અને વ્યક્તિનું વર્ણન કરેલું હોય એટલે કયું ફંક્શન આવે? ડિસ્ક્રાઇબિંગ
person. એજ રીતે બીજું વાક્ય જુઓ, મીરા ઇઝ એ ગર્લ હુ ઇઝ લકી. મીરા એ છોકરી છે કે જે નસીબદાર છે. તો આની અંદર પણ કયું ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, અહીંયા ટાઈમનું વર્ણન નથી. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે એ પણ ના આવે. તો અહીંયા આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, કારણ કે અહીંયા વ્યક્તિનું વર્ણન કરેલું છે. અને મેં હમણાં તમને સમજાવ્યું કે વાક્ય વૃદ્ધિ જોડાયેલું હોય કે હુસ્તી જોડાયેલું હોય કે હુંથી જોડાયેલું હોય, એવા વાક્યોની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન આવે છે. એટલે અહીંયા પણ આપણે સાચો જવાબ લખીશું ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આ રીતે ત્રણ માર્કનું પરીક્ષામાં પૂછાય. પણ અહીંયા કંઈ એક જ ફંક્શન નહીં આવે, તમારે દસમાની અંદર 15-20 ફંક્શન ભણવા પડશે. અને આ બધા ફંક્શન જ્યારે તમે ભણશો ત્યારે તમને આવડી જશે. છે ને ઇઝી? બિલકુલ સરળ છે. તો આજે આપણે અહીંયા આ પહેલું ફંક્શન પૂરું કરીએ છીએ. મારા નેક્સ્ટ વિડીયોની અંદર હું ફંક્શન નંબર 2 હું તમને આ જ રીતે યુટ્યુબ ઉપર મૂકીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમારો આભાર. થેન્ક યુ.